આપ જોઈ રહ્યા છો ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝ. ગુજરાતભરમાં ગઈકાલે શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અમદાવાદ આવેલ દર્પણ છ રસ્તા જય શ્રી રામના નામ સાથે ભોજનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યક્રમમાં અનેક લોકો જોડાયા હતા. આ સેવાકીય કાર્યક્રમમાં સ્વયંસેવક હોય ખૂબ જ મહેનતથી લોકોને મહાપ્રસાદ ખવડાવી લોકોના આશીર્વાદ લીધા હતા. ભૂપેન્દ્ર ઠક્કર છે. ભૂપેન્દ્રભાઈ, આજે અયોધ્યા વિશે માહિતી આપશો. આજે અયોધ્યા રામ મંદિરના ઉદઘાટન પ્રસંગે અમે લોકોએ 1000 માણસનું ભોજન પ્રસાદનું આયોજન કરેલ છે. અમે લોકો 40 જણા કાલ સાંજે 5 વાગ્યાથી પ્રસાદની તૈયારીમાં પડેલા હતા ત્યારે અત્યારે અમારું કામ ચાલુ થયેલ છે. અત્યાર સુધી 200-250 માણસોએ પ્રસાદ લીધેલ છે. અમારું 1000 માણસોનું પ્રસાદ પીરસવાનું આયોજન કરેલ છે. રામ ભગવાન અયોધ્યા મુહૂર્તના હિસાબ અમે રામ ભગવાન વિશે એટલું કહેવા માગીએ છીએ કે એમણે અમને જે સંસ્કાર આપેલા છે એ પ્રમાણે અમે બનશે એ પ્રમાણે વધારે ને વધારે સેવા કરવા માગીએ છીએ, જેથી કરી લોકો રામ ભગવાનને આપણા વધારે માને એ ખૂબ લાગણીની વાત છે. અને દરેક હિન્દુ માણસોએ આને માનવું જોઈએ એવી મારી દરેક હિન્દુ ભાઈ બહેનોને નમ્ર વિનંતી છે. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. અહેવાલ રીતેશ દવે, ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝ, અમદાવાદ. આવા રસપ્રદ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરો.